નાનું બાળકો ચાલ આપણે આજે પ્રવેશ નિકાની અંદર પાના નંબર 7 તેની સંસ્કૃતિ મેળવવાની છે અને તેની પૂર્તિ મેળવવાની કરવાની છે પરંતુ એ પહેલા એક વાત કે આપણે આગળના જે બધા પેજ કર્યા તેની અંદર ખ અને ખ આ બંને વિશે શું કર્યું માહિતી મેળવી હતી ને કે તેની અંદર આપણે રાઉન્ડ કરતા શીખા કલર કરતા પછી ટપકા ટપકા વાળા વર્ણ હતા તો તે આપણે તેને જોડી અને સરસ મજાનો વર્ણ બનાવ્યો પછી આપણે તેની પ્રેક્ટિસ કરી હતી પછી અલગ પડતા વર્ણો ઉપર ચોપડી કરેલી આટલી બધી વસ્તુ કરી ઘણી બધી વસ્તુ ચિત્ર જોડ્યા હતા વર્ણો સાથે હતું ને તો એવી જ રીતે આપણે અહીંયા કયો વર્ણ આવશે ગ કયો આવશે ગ કે ગણપતિનો ગ સમજાઈ ગયું કે નહીં આપણે અત્યારે વ્યંજન વ્યંજનનો ત્રીજો વર્ણ એટલે કે ગ તેની આપણે શું કરવાની છે પોતે કરવાની છે તો બધા પોતપોતાની પ્રવેશિકા પેન્સિલ ઇરેઝર સ્કેલ આ સિવાય પછી એક વસ્તુ શું કે કલર આપણે લઈને બેસવાનું છે બધાએ તો ચાલો બધા તૈયાર થઈ જાઓ થઈ ગયો બધાને તો હવે પ્રવેશિકાની અંદર પાના નંબર 7 બધા ખોલો ચાલો અને ત્યારે તમે પ્રવેશિકાની અંદર કરો છો તારીખ અને વાર પાનાના જે બોર્ડર ઉપર જગ્યા છે ત્યાં મારી દેવાની રોજ જે રોજ ની આપણે જે વસ્તુ અમે ભણીએ છીએ જે દિવસે તે દિવસે ત્યાં તારીખ અને વાર શું કરી દેવાનું છે લખી નાખવાનું છે સમજાઈ ગયું ચાલો હવે અહીંયા શરૂઆત કરીશું પ્રવેશિકા પાના નંબર 7 ઉપર પ્રવેશિકાના પાના નંબર 7 ઉપર તમે જોયું કે આ સાઈડ આવી રીતે છે
કે જે આપણે નાના હતા ત્યારે આપણે કલમ ખટા રમણ પરથી આપણે શું કરતા હતા ઘૂંટવાની કોશિશ કરતા હતા ખબર જ્યારે આપણને આવડતું નહીં એટલે આપણને એમ કહેતા મેડમ કે ચાલો આ કપ ઘૂંટો શું કરવાના ઘૂંટવાનું કે કારણ કે તમારો હાથ છે તે શું થઈ જાય વળી જાય એટલે તમે સરસ મજાના વણ વળાંક સાથે શું કરો વણ લખી શકો સમજાય છે તો એવી જ રીતે અહીંયા ક ખટાક્ષર લખેલું છે પછી અહીંયા તો ગમલા ખટાક્ષર તો આપેલું છે પણ નીચેનો છે તેની અંદર ટપકા વાળો તો આપણને શું કહેવા માંગે છે કે આ શબ્દ તમારે પૂરો કરવાનો છે જે મેં ટપકા વાળો મૂક્યો છે તો તેને તમારે જોડી અને પૂરો ગ બનાવી અને શબ્દ પૂર્ણ કરવાનો છે એટલે શું થયું ગમલા અને ગમલા એટલે શું થાય કુંડુ તો ચાલો આટલી વસ્તુ બધા કરી લો પેલા થઈ ગયું હવે પછી આપણે આગળ વધીએ તેના નીચે શું આપેલું છે તે તો હવે આપણે જોઈએ તેની સૂચના અને પછી હું તો સૂચના શું છે ગ ઢૂંઢ કર ઉસ પર વર્તુળ બનાવો ગ ઢૂંઢ કર એટલે કે ક પછી ઢૂંઢ કર એટલે શોધીની તેના ઉપર ગ ઢૂંઢ કર ઉસ પર તેના ઉપર વર્તુળ બનાવો એટલે કે બનાવો તો આવી રીતે આપણી ગુજરાતીમાં સૂચના થઈ હિન્દી અને ગુજરાતીમાં ગ ઢૂંઢ કર ઉસ પર વર્તુળ બનાવો અથવા તો ગ શોધી તેના ઉપર વર્તુળ કરો અથવા તો ગોળ કર તો આવી રીતે તમારે તેની અંદર બોક્સ આપવું છે શું છે બોક્સ અને તેની અંદર અલગ અલગ વર્ણ આપેલા છે ક ત શ ન ગ ક અને ગ છે તેના પછીની નીચે બીજી લાઈન છે તો તેમાં જોઈએ લ ગ બ ગ ય ક ખ આટલા વર્ણો આપેલા છે તમારા ચોપડીની અંદર પણ આ જ વર્ણો છે સમજાય છે તો અહીંયા શું છે તો આની અંદરથી તમારે શોધવાનું છે શું શોધવાનું છે ક પણ અહીં ગુજરાતીનો છે હિન્દીની સૂચના હોય તો હિન્દીનો ગ પણ તમને ખબર પડી જાય કે હિન્દીનો ગ છે કે ગુજરાતીનો ગ છે તમને ખબર પડી જાય કોઈ પણ વર્ણ ગુજરાતી કે હિન્દીમાં આપેલ હોય પણ તમને ખબર પડી જાય તો અહીંયા ગુજરાતીનો છે આપણે આની અંદરથી હિન્દીનો શોધવાનો છે તો અહીંયા જોતા જવાના એક એક વર્ણ અને તેના ઉપર શું કરતું જવાનું રાઉન્ડ બનાવતું સમજાઈ ગયું તો ચાલો પેલા આપણે એ કરી લઈએ તો પહેલો જ વર્ણ છે કયો ગ તો તેના ઉપર આવશે રાઉન્ડ હા પછી તો તો નહીં આવે શ તો નહીં આવે ન તો પણ ના આવે પછી શું છે ગ તો ગ ઉપર શું આવશે રાઉન્ડ પછી ક તો પણ નહીં આવે ગ હા આવશે તો ગ ત્યારબાદ લ નહીં આવે ગ આવશે તેના ઉપર રાઉન્ડ પછી બ તો નહીં આવે પછી ક છે હા આવશે ય નહીં પછી હા આવશે ગ છે ત્યાર પછી ખ જોયું એક એક વર્ણ જોતા જાય એક પણ વસ્તુ ભૂલાય નહીં ગ કર્યું પછી ચેક કરી લેવાના આવી રીતે ત શ ન ગ કરેલો છે ક નથી ગ લ ગ ઉપર છે બ ગ ઉપર છે રાઉન્ડ ય ગ ઉપર રાઉન્ડ છે અને ખ સમજાઈ ગયું આવી રીતે આપણે શું કરી લેવાનું ચેક કરી લેવાનું એટલે આપણું આ વસ્તુ તો શું થઈ જાય પરફેક્ટ બધી વસ્તુ સાચી
પણ આ બીજ રીતે જો સાંભળજો આ બધી વસ્તુ બધામાં આવશે બધા આ વસ્તુ પણ કદાચ ટેસ્ટ હોય પેપર હોય કોઈ પણ વસ્તુ તેની અંદર તમે અહીંયા કોઈ બીજો વર્ણ મૂકેલો હોય કે અહીંયા મૂકેલો હોય ન શું હોય ન તો તમારે એવું નહીં સમજવાનું કે મેડમ એમને ન નથી કરાયું તો કેમ પૂછું હા મેં તમને કે કહું જ છું વારે વારે કે કોઈ પણ વર્ણ હોય અહીંયા તો આની અંદરથી તે વર્ણ શોધે એના પર શું કરવાનું રાઉ કારણ કે આ સૂચનામાં કોઈ પણ વર્ણ કે આ એક જ વસ્તુ પૂછવી એ ફરજિયાત તો નથી અહીંયા વર્ણ બદલી જાય અહીંયા પણ વર્ણ બદલી જાય તો તમને આ સૂચના સાથે બીજી બધી વસ્તુ આવડે છે તે જોવાનું અને બધી વસ્તુ આવી રીતે કરવાની બધી સૂચના એ બધી વસ્તુ એ ખાલી શું બદલે વર્ણ વર્ણ બદલે અહીંયા ગ છે તો ગ ઉપર અંક કરવાનો અહીંયા ચ હોય તો ચ ઉપર અંક કરવાનો ટ હોય તો ટ ઉપર અંક કરવાનો સમજાઈ ગયું બધાને તો ચાલો આની ઉપર બધા લખી નાખો બધા પોતપોતાની પ્રવેશિકાની અંદર સરસ અને મજાના સ્તરે લખજો બધા સમજાય છે ને લખાય કે બધાને હવે આપણે આગળ તો આગળની સૂચના તો બધાએ અંદર પોતપોતાની પ્રવેશિકાની અંદર ધ્યાન રાખવાનું છે કે શું આવે છે હવે તો તમને ખબર પડી ગઈ કે આપણે શું રાખીને બેસવાનું છે કલર બેસવાનું ને પણ પેલા આપણે જોઈએ પહેલી સૂચના છે ફોટો ફોટો એટલે કે વાંચો તો પહેલો વર્ણ કયો છે તો આવી રીતે વર્ણ આપેલો છે તો આને શું કરવાનું આપણે વાંચવાનું તો શું કહેવાય આને ગ શું કહેવાય ગ ત્યાર પછી અહીંયા પાછળ છે બીજી સૂચના રંગ ભરો શું છે રંગ ભરો એટલે કે રંગ પૂરો તો અહીંયા આપેલી છે ડબલ અક્ષરની અંદર ક ત્યાર પછી અહીંયા છે ટપકા વાળો છે તો શું સૂચના આપેલી છે કે ટપકાને જોડો ટપકાને જોડો પણ તેની હિન્દીની સૂચના શું છે જુઓ બિંદુઓ કો મિલાવો બિંદુઓ કો મિલાવો આવી સૂચના આપેલી છે ને તો અહીંયા ટપકા ને જોડો તો આવી રીતે આગ આ ટપકા છે એમાં ક્રમ આપેલા છે 1 2 3 4 અથવા તો 1 2 ને 3 જેટલા છે એ પ્રમાણે આપેલું છે તો હવે આ બધી સૂચના પ્રમાણે આપણે આ કરવાનું છે તો વાંચ તો આપણે આને વાંચવાનું છે આને શું કહેવાય ગ ગસે ગમલા ગમલા એટલે કુંડુ કઈ ગયો આવી રીતે આપણે બધા વર્ણ વાંચતા જવાના પછીનો જોઈએ તો પછી શું આપેલું છે કે રંગ ભરો એટલે કે રંગ પૂરો તો ગમલા ગમલા એટલે કુંડુ સમજાણું તો આપણે ગ છે ડબલ અક્ષરની અંદર તેની અંદર બધાએ રંગ પૂરવાનો છે તો આની અંદર તમને પણ ગમતો અથવા તો કથાઈ કલરનો છે કોઈ રેડ છે કોફી કલર છે આપણે કુંડા હોય ને એ કલરમાં આપણે રેડ કલર એટલે કે લાલ કલર કોઈ પણ કલર આપણે આની અંદર પૂરવાનો છે મેં તો આવી રીતે કર્યું છે પણ શું કામ કારણ કે મારા માર્કર પેન છે પછી મારા માર્કર પેન આ છે આવવા માટે હું આખું ખાટું કરી નાખું એટલે તો તમારે શું કરવાનું આ ખાટો રંગ પૂરવાનો છે કોઈ જગ્યાએ જેવી પણ કોરી ના રહે એવી રીતે આની અંદર શું કરવાનું છે રંગ પૂરવાનો છે ખૂણે ખૂણે પૂરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પાયલ ન થાય તે સમજાઈ ગયું તો સરસ મજાનો રંગ પૂરવાનો છે આમાં અને ત્યાર પછી કે બિંદુઓ કો મિલાવો એટલે કે ટપકાને જોડો તો ટપકાને જોડવાનું છે અને આપણે વર્ણ પૂરો કરવાનો છે તો જો અહીંથી લખેલું છે વન તો વનથી આપણે શરૂ કરવાનું છે ટપકા જોડતા જવાના છે પછી ટુ છે અહીં તો અહીંયા સુધી આપણે ટુ અને અહીંથી થ્રી તો આવી રીતે 1 2 3
પ્રમાણે એ ના બાજુ અનુસરવાનો અને ટપકાને છોડી અને શું કરવાનો છે વર્ણ બનાવવાનો સમજાઈ ગયું તો ચાલો હવે બધા પોતપોતાની પ્રવેશિકાની અંદર શરૂઆત કરો પહેલા વાંચવાનું છે ગ સે કમલા કમલા એટલે કોંડુ ત્યાર પછી આની અંદર રંગ પૂરો બધા સરસ મજાનો રંગ પૂરવાનો છે અને ત્યાર પછી જોઈએ તો ટપકાને છોડો તો ટપકા છોડવાના કે વન તો વનેથી શરૂ કરી પૂર્ણ કરવાનું ટુ તો ટુથી શરૂ કરી પૂર્ણ કરવાનું અને થ્રી થ્રીથી શરૂ કરીને પૂર્ણ કરવાનું સમજાઈ ગયું તો સરસ મજાનો ચાલો પહેલા રંગ પૂરી નાખો બધા પછી આપણે આગળ વધીએ ચાલો પૂરાઈ ગયો છે હવે આપણે પછી આગળ વધીએ તો આગળ વધશું તો તેની સૂચના હવે આપણે જોવાની છે બાકી હોય તો સરસ મજાનો રંગ પૂછો અને બીજું કરવા મળીએ તે છોડી દેવાનું જ્યારે આપણો લેક્ચર પૂરો થઈ જાય ત્યારે આપણે શું કરવાનું તેને પૂર્ણ કરી દેવાનું હવે ફરી પાછી નવી સૂચના છે તો જુઓ પઢો ઓર લીખો પઢો ઓર લીખો પઢો ઓર લીખો એટલે કે વાંચો અને લખો શું વાંચવાનું કે જે વર્ણો આપેલા છે તેને શું કરતા જવાના વાંચતા જવાના તો અહીંયા પેલા ખાટા અક્ષરે કો ત્રણ ઉભા છે જે એક એક વર્ણ બોલતો જવાનો છે અને લખતો જવાનો છે પછી અહીંયા ટપકા વાળો છે ક અહીંયા પણ છે અને અહીંયા નીચે પણ છે પછી બે માં છે પછી એ પછી આપણે લખવાના છે મોઢે ત્રણ વાર લખી નાખ્યું પછી સરસ મજાના અક્ષર અહીંયા લખવાની કરવાની તો આપણે કેટલી વાર લખવા મોઢે બે વાર લખ્યા ને હવે પછી આપણે બીજી લાઈન જોઈએ તો ગ ઘાટા અક્ષરે લખેલો છે પછી ટપકા તો અહીંયા ત્રણ વખત આપણે પ્રેક્ટિસ કરવા માટે કીધી હવે ઓછું થતું બે વાર પ્રેક્ટિસ કરવાની આપણે બે વાર શું કરી પ્રેક્ટિસ બે વાર પ્રેક્ટિસ થઈ ગઈ પછી આપણે ત્રણ વાર પોતાની સાથે લખવાનું જેમ આપણે બે વાર લખ્યું ને એમ આપણે અહીંયા ત્રણ વાર તો અહીંયા આપણે ત્રીજી વાર લખીશું કો થઈ ગયું એટલે આપણે શું થાય જે વર્ણ આપણે લખ્યું છે ને એ સુધરતા જાય થોડા થોડા પછી આ ત્રીજો કો તો કેને પણ આપણે ટપકા વાળા આપણે જોડી દેવાના છે સરસ છોડાઈ ગયું હવે આપણે છાજી વાર ગ લખ એટલે આપણે શું થાય વર્ણ સરસ મજાનો ખાવા એટલે શું કે પેલા ત્રણ વાર પ્રેક્ટિસ કરવા આપી પછી આપણે મોઢે લખવાના પછી બે વાર પ્રેક્ટિસ કરવા આપી પછી મોઢે લખા પછી પાછી એક વાર પ્રેક્ટિસ કરી અને મોઢે લખા સમજાઈ ગયું તો ચાલો આવી રીતે ગ પછી પ્રેક્ટિસ કરવાની અને લખવાના ફરી પાછો ગ પ્રેક્ટિસ બે વાર કરવાની અને ત્રણ વાર લખવાના ત્યાર પછી તો એક વાર પ્રેક્ટિસ કરવાની અને ચાર વાર લખવાના તો બધા સરસ મજાના અક્ષરે ચાલો ગો લખી નાખો ચાલો હવે લખાઈ ગયું છે લખાઈ ગયું ને હવે આપણે ફરી વાર પાના નંબર જે સાત આપણે ફરી નાખીએ રિપીટ કરી લઈએ પેલા શું હતું ચિત્ર ગનું તો ગ સે કમલા કમલા એટલે
કુંડુ પછી ઘટા અક્ષરેગો આપણે દેખાય તેવો આપેલો ને ત્યાર પછી સાઈડમાં શું હતું કે ગમલા પછી ગ ફૂટતો અને મલા જે કુંડુ તો ગ છે એને આપણે શું કરવાનું હા ટપકા છોડી ગ બને નાખવાનો અને પૂર્ણ શબ્દ થઈ જાય બની ગયું આપણું ગમલા ગમલા એટલે કુંડુ તેના પછી આપણે નીચે આવ્યા તો શું હતું કે ગ સુધી તેના ઉપર વર્તુળ કરો અલગ અલગ વર્ણો આપેલા હતા તેમાંથી આપણે શું શોધ્યા બધા ગ શોધ્યા અને તેના ઉપર રાઉન્ડ કરતા ગયા બધાને થઈ ગયું છે બાકી હોય પછી કરનાર છે ત્યાર પછી જોયું તો પેલા ઘટા સ્થળે ગ આપેલો હતો કે જેને આપણે વાંચવાનો જ હતો પછી તેની બાજુમાં રંગ પૂરો એટલે કે ડબલ અક્ષરની અંદર ગ બનાવેલો અને તેની અંદર આપણે મન ગમતો રંગ કે કોઈ કથ્થઈ પૂરશે કોઈ લાલ પૂરશે કોઈ હા અલગ અલગ કોઈ ચામડી કલર પૂરશે આપણે જે કુંડા આપણે જોઈએ છીએ તેવી રીતે સમજાઈ ગયું તો એવી રીતે તે ગમલાની અંદર સરસ મજાનો બાર ન જાય તેવી રીતે રંગ પૂરવાનો છે અને ત્યાર પછી છે કે ટપકા આપેલા છે પછી 1 2 3 આપેલા છે તો 1 2 3 પ્રમાણે આપણે શું કરવાનું છે વર્ણ લખવાનું છે તો જે 1 2 3 પ્રમાણે વર્ણ આપણે લખતા જશો ને આપણા વર્ણ પણ થતો જશે કે પેલા આઉટ કરવાનું પછી બીજું કરવાનું પછી ત્રીજું કરવાનું કોઈમાં ચોથું પાંચમું એવી રીતે પણ આવી શકે તેના પછી જોયું કે આ એક ગ ઘટા અક્ષર આપેલા છે પછી આપણને પ્રેક્ટિસ કરવા માટે પેલા 3 વાર 2 વાર 1 વાર એવી રીતે ટપકા વાળા આપેલા છે છે કે નહીં હવે પછી જોઈએ તો શું છે કે જો ગ ગ ગ ગ એ બધા આપણે જાતે લખવાના હતા શું કરવાનું તો જાતે જાતે શું કરવાને કારણ કે આ બધા આપણે પ્રેક્ટિસ કર્યા પણ આ બધી વસ્તુ આપણે લખતા શીખા એટલે આપણે વર્ણ છે કેવો સરસ મજાનો લખતા આવડી ગયો કઈ ગયું બધાને તો હવે આજનો આજનો હોમવર્ક છે કે જે વસ્તુ મેં આજે તમને કરાવી કે પાના નંબર 7 તેમાં જેને પણ પૂરતી અધૂરી બાકી રહી ગઈ હોય તેને શું કરી લેવાની પૂરી કરી લેવાની અને ગ લખવાની પ્રેક્ટિસ કરવાની અને શબ્દ છે કે જે આપણે ક ખ ક એ બધા શબ્દ મોઢે આવડતા હોય છે ક છે કમળ કમળ એટલે કમળ અથવા તો ક છે કબૂતર અલગ અલગ બધા શબ્દ હોય છે પછી ખ છે ખરગોશ ખરગોશ એટલે સસલું ગ છે ગમલા ગમલા એટલે કુંડ જેમાં એક 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 શબ્દ પાછળ કરતા જશો ને તો તે તમને આવડતા જશે ઓકે ચાલો આજે આપણે અહીંયા રાખીએ છીએ બાય